હત્યાના આરોપીએ કોન્સ્ટેબલની પરીક્ષા આપવા 20 દિવસની મુક્તિ માંગી, કોર્ટે અરજી ફગાવી। 19 વર્ષીય યુવકની ઘાતકી હત્યા કરી લાશને દૂર ફગાવી દઈ પુરાવાનો નાશ કરવાના ગુનામાં મુખ્ય આરોપીએ કોન્સ્ટેબલની પરીક્ષા આપવા માટે માંગેલા 20 દિવસના વચગાળાના જામીન મંજૂર કરવા ભુજ કોર્ટે ઇનકાર કરી દઈ અરજી ફગાવી દીધી છે। સામાન્યતઃ આરોપીના સ્વજનના મૃત્યુ કે લગ્ન, ગંભીર બીમારી, પરીક્ષા આપવા જેવા કારણો હોય તો મોટા ભાગે અદાલતો કેસ અને અરજીના ગુણદોષના આધારે આરોપીઓને વચગાળાના જામીન આપતી હોય છે। અબડાસાના ખીરસરા કોઠારા ગામે ગત 2-3 જુલાઈ 2021ના રાત્રે દિગ્વિજયસિંહ ભગુભા જાડેજાએ પોતાની વાડીએ કામ કરતા બે મજૂરો સાથે મળીને 19 વર્ષીય મિત્રાજસિંહ જાડેજા નામના યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી હતી। હત્યા બાદ આરોપીઓએ મૃતદેહને ગામની નદીના પટમાં આવેલી ખુલ્લી ભેખાડમાં ફેંકી દઈ પુરાવાનો નાશ કરવા પ્રયાસ કર્યો હતો। મરણ જનાર પોતાના ઘરની સ્ત્રીઓને ફોન કરતો હોવાના મુદ્દે દિગ્વિજયસિંહે આ ગુનો આચર્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું। આરોપી દિગ્વિજયસિંહે જેલર મારફતે કોર્ટમાં પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા આપવી હોય 20 દિવસના વચગાળાના જામીન પર પોતાને મુક્ત કરવા અરજી કરી હતી। આ દલીલો અને સંજોગોને ધ્યાને રાખી પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ સેશન્સ જજ HS મુલિયાએ આરોપીની વચગાળાની જામીન અરજી રદ કરી છે।